સ્કૂલની પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે બાળકો આપણે ધોરણ 2 માં વિષય છે કલ્લો અને વિષય છે દાદા ખોવાય છે. જે આપણે કે આગળ પણ વિડિયો જોયા કે એમાં મેળાની વાત કરી અને મેળામાં કઈ રીતે આપણે ખોવાય છે તો આપણે શું કરવું એના પછી આપણે યજ્ઞનો ઘોડો એટલે કે રામાયણનો એક ભાગ છે જે યજ્ઞનો ઘોડો એ વાર્તા પણ આપણે આગળના વિડિયોમાં સાંભળી. પણ હવે એ યજ્ઞનો ઘોડો જે આપણને આપેલો છે પ્રવૃત્તિ 15માં વાર્તા યજ્ઞનો ઘોડો એમાં આપણે જીવ વાંચન કરવાનું છે જે આપણે પુસ્તકમાંથી જીવ વાંચન કરીશું. નીચેના સંવાદમાંથી સ ત્ર અને જ્ઞવાળા શબ્દ નીચે લીટી દોરો. લીટી દોરેલા શબ્દોનું મોટેથી 3 વાર ઝીલ વાંચન કરાવવું. તો આ યજ્ઞનો ઘોડો જે આપણે વાર્તા છે એનું ઝીલ વાંચન કરીશું. વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠો હતો. તો આ શ અહીંયા આવ્યો. બે ઋષિ કુમારો છે એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે. તો અહીંયા યજ્ઞ આવ્યો એટલે કે જ્ઞ આવ્યો. લવ ઊભો થઈ જાય છે. લવ: અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. તો આ યજ્ઞ અહીંયા આવ્યું. પહેલો ઋષિકુમાર: ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય, જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે. તો લવ: ઘોડાને પકડી લેતા, એટલે કે ઘોડાને પકડીને બોલ્યો કે તો આ પકડ્યો ઘોડાને, આ રાજા રામની હિંમત તો જુઓ, આપણા આશ્રમની જગામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માગે છે, એ તે કેમ ચાલે? બીજો ઋષિકુમાર: આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું, એટલે કે હું એને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. લવ: એ જ બરાબર છે, રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરની માથે સવા શેર છે, કુશને પણ ઘોડો બતાવજો. ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે, ત્યાં સૈનિક આવે છે, એટલે કે અહીંયા પણ ઋષિ એટલે કે શ આવ્યો. સૈનિક: ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો, આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે, એને બાંધશો તો લડાઈ કરવી પડશે. લવ: ધનુષ્ય સંભાળતા તો અમે તૈયાર છીએ. લવ કહે છે અમે તૈયાર છીએ. કુશ આવીને: હા હા અમે તૈયાર છીએ. લવ: ભાઈ કુશ, હમણાં તું ખસી જા, આ એકલો છે, એની માથે હું એકલો જ લડીશ. બેઉ લડે છે. લવ સૈનિકને જમીન પર પછાડે છે. સેનાના બીજા સૈનિકો આવે છે, એમને પણ લવ કુશ હરાવે છે. પછી સુમંત: અરે માત્ર 2 છોકરાઓ આટલા બધા સૈનિકોને હરાવી દીધા, એટલે કે અહીંયા 3 પણ આવ્યો. ચંદ્રકેતુ: અજબ છોકરાઓ લાગે છે. તો આપણે યજ્ઞનો ઘોડો જે આપણે વાત આપી છે એનું જીવ વાંચન કર્યું. એમાં 3 શ અને જે જ્ઞા આવે છે એના નીચે આપણે લીટી કરી છે, એ આપણે બરાબર જીવ વાંચન એનું કરવાનું છે. એના પછી પ્રવૃત્તિ 16 લખો, એટલે કે પાછળ પાના નંબર પ્રવૃત્તિ 16 આપી છે, એમાં શ આ કયો છે? ષટકોણ. એમાં આપણે કેવી રીતે લખવું એ આપણે અહીંયા જોઈશું. તો અહીંયા ઉપર ગુલાબી લીટી, પછી બે વાદળી અને પછી ગુલાબી લીટી આવી છે. તો આપણે વચ્ચેની લીટીઓ અડાડીને કઈ રીતે લખીશું અહીંયા જોઈશું. તો આ પહેલી અને આ બીજી લીટી આ રીતે અડધો પગ કરીશ કરીશું અને પછી આખી લીટી ત્રીજી લીટીને અડાડીશું અને પછી આ રીતે વચ્ચે લીટી કરીશું એટલે શ થઈ જશે. આ રીતે તમારે બધા શ અહીંયા લખવાના છે. શ ષટકોણનો શ ત્રીજી લીટીને અડાડવા નથી, પણ જે દાદાજીની લાકડી લીધે આપણે કરીએ ચિહ્ન એ અહીંયા ત્રીજી લીટીને અડાડવાનું છે. તો આ રીતે ષટકોણનો શ આપણે ચોપડીમાં ભરવાનો છે. પછી આખો આ રીતે ષટકોણનો શ કરીશું. આ થયો ષટકોણનો શ. પછી ત્ર, તો ત્ર આપણને ખાલી આ
તો એ રીતે આપણે બધા ત્ર અહીંયા કરવાના છે. આ રીતે નીચે આખા ત્ર આપેલા છે એ પણ તમારે એ જ રીતે કરવાના છે. યજ્ઞનો નિયમ એ પણ ઉપર ગુલાબી અને નીચે ગુલાબી વચ્ચે કે વાદળી અને એના વચ્ચે સફેદ લીટી આપી છે. તો અહીંયા જે વચ્ચે સફેદ અને વાદળી લીટી છે ત્યાં આપણે ર જેવું ચિહ્ન કરીશું અને ઉપર જે ચિહ્ન કરીશું એ ઉપરની વાદળી લીટીને હટાડીને આ રીતે આપણે નિયમ કરીશું. તો આ રીતે આપણે યજ્ઞનો નિયમ લખીશું. નીચે આપણને આખો યજ્ઞનો નિયમ આપેલો છે એ આપણે કરીશું. તો પ્રવૃત્તિ 17 યજ્ઞનો ઘોડો સંવાદમાં તમે જે વાક્યમાં શબ્દ નીચે લીટી કરી હોય તેવા 4-5 વાક્યો અહીં લખો. તો આપણને અહીંયા જે જગ્યા આપી છે તો યજ્ઞનો ઘોડો વાર્તામાં આપણે જે લીટી કરવાની નીચે કહી હતી કે શ ત્ર અને જ્ઞ આવતું હોય એના નીચે લીટી કરો. તો આપણે જેના નીચે લીટી કરી હોય તેવા વાક્યો આપણે ત્યાં લખવાના છે. તો અહીં વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠો હતો એ વાક્ય પણ આપણે લખી શકાય. પછી ઋષિકુમાર, 2 ઋષિકુમારો છે આ પણ લખી શકાય. પછી એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે એ પણ લખી શકાય. તો યજ્ઞનો ઘોડો, આ તો યજ્ઞનો ઘોડો એ પણ લખી શકાય. એના પછી અહીંયા ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે ત્યાં એક સૈનિક આવે છે એ પણ લખી શકાય. અને એના પછી માત્ર 2 છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા તો આ પણ લખી શકાય. જ્યાં જ્યાં આપણે લીટી કરી છે એ વાક્ય અહીંયા લખી શકાય પાછળ. તો આપણે એક અહીંયા લખીશું કે માત્ર 2 છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા. તો માત્ર 2 છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા. આ રીતે આ બીજી જે જગ્યા આપી છે નીચે લીટીઓ આપણને આપી છે. તો આગળ વાર્તામાં જે આપણે નીચે લીટી કરી છે એ વાક્યો અહીંયા તમારે લખવાના રહેશે. એના પછી પ્રવૃત્તિ 18 જવાબ લખો. તો અહીંયા આપણે કહ્યું છે સીતાજીના, સીતાજી ક્યાં રહેતા હતા? તો ક્યાં રહેતા હતા? તો સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહેતા હતા. વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહેતા હતા. તમને એક જ વાક્યમાં લખવાનું કીધું છે એટલે તમે વાલ્મીકી ઋષિ લખશો તો પણ ચાલશે. સીતાજીના પુત્રના નામ લખો. તો શું નામ છે? તમે વિડીયો જોયો છે ને વાર્તાનો, તો શું નામ હતા સીતાજીના 2 પુત્રોનું? તો લવ અને કુશ. લવ અને કુશ. પછી એમણે કયા ઘોડાને પકડ્યો, કયા ઘોડાને પકડ્યો?
तो आमाथी कई कई वस्तुओं ने हिंचका तरीके उपयोग करी शकाय तेनी सामे खरु करी तेनो उपयोग केवी रीते करशो ते कहो। तो आ पैडानु चित्र छे, आ स्कूलनु आपेलु छे, अहीं बेटनु आपेलु छे, अहीं खुर्शीनु छे, अहीं लपसणीनु छे, एना पछी आ टेबलनु चित्र छे, आ घोड़ियु आपेलु छे, अहीं झाडनी डाळी आपेली छे अने अहीं स्कूटर आपेलू छे। तो आमाथी कई कई वस्तु एवी छे कि जेनो आपणे हिंचका तरीके उपयोग करी शकीए। तो आपणे पैडानो करी शकीए। तो एक झाड़ जोड़े दोरड़ाथी आपणे बांधी अने आ पड़ा अंदर बेसी अने आपणे हिंचका तरीके उपयोग करी शकीए। पछी आ शाळा, तो अहींया अंदर जो हिंचको आपेलो होय तो तेनो उपयोग थाय, बाकी एनो उपयोग अहींया थई शके नहीं। तो अहींया आपणे खरानी निशानी करीशुं। एना पछी बेड, तो एनो उपयोग न थाय। पछी खुर्शी, तो एनो पण न थाय। सीढ़ी, तो एनो पण न करी शकाय। टेबल, तो एनो पण न करी शकाय। अने गोड़ियो, तो गोड़ियानो उपयोग करी शकाय। नाना बाळको गोड़ियामां हिंचको खाता होय छे। पछी डाळी, तो अहींया दोरડું બાંધીને આપણે ડાળી ઉપર હિંચકો ખાઈ શકીએ। તો અહીંયા ખરાની નિશાની કરીશું। અને આ સ્કૂટર, તો એમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ નહીં હિંચકો ખાવામાં। તો આ આપણે જોયું કે કઈ રીતે આપણે હિંચકો ખાવામાં મદદ કરી શકીએ એ ચિત્રો આપણે અહીંયા જોયા। તો આપણે પાના નંબર 23 થી 26 સુધી જે પાઠ્યપુસ્તકમાં જોયું એ તમારે પાઠ્યપુસ્તકમાં જે ભરવાનું છે પાઠ્યપુસ્તકમાં ભરવાનું અને બાકીનું તમારે તમારી નોટબુકમાં ભરવાનું રહેશે। તો આ વિડિયો જોઈ અને તમે આનું ગ્રુપ કાર્ય કરી અને ફોટા મોકલશો।